બાદ ફરીથી આપનું સ્વાગત છે ભવિષ્ય દર્પણ કાર્યક્રમમાં. હવે આપણે જોઈએ પ્રશ્નોત્તરી. વડોદરાથી શિલ્પાબેનનો પ્રશ્ન છે કે છૂટાછેડાનો જે કેસ ચાલે છે તેની પૂર્ણાહુતિ ક્યારે થઈ શકે એમ છે અને બીજા લગ્ન સુખ બાબતે કેવું રહેશે. શિલ્પાબેન, આપની તુલા લગ્નની કુંડળી છે, એમાં પણ ખાસ કરીને કુંભમાં ચંદ્રકેતુ ની ગ્રહણ યોગ બને છે, તો સિંહ રાશિમાં પણ સૂર્ય રાહુ નો ગ્રહણ યોગ છે, સાથે સૂર્ય ગુરુ નો ચાંડાળ યોગ પણ બની રહ્યા છે, અને રાહુ શનિ ની પણ ખરાબ યુતિ બની રહી છે, તેમજ સૂર્ય શનિ ની પણ યુતિ ગણી શકાય. આપની કુંડળીમાં યોગ્ય નિદાન ખાસ કરવું વધુ અનુકૂળ છે. ગ્રહણ યોગ ની શાંતિ અને ચાંડાળ યોગ ની શાંતિ કરાવી એ વધુ ઈચ્છનીય છે, અથવા તેને લગતા ગુરુ ને લગતા ખાસ જાપ કરો અને દરરોજ જે સવારે શંકર ભગવાનના મંદિરમાં જઈ મહા મૃત્યુંજય મંત્રના જાપ કરવા પણ વધુ ઈચ્છનીય છે. એ આપને ખાસ કરીને જે ગ્રહ દોષની વિધિ આપની અનુકૂળતા મુજબ છે, પરંતુ ખાસ કરીને મહા મૃત્યુંજયના જાપ કરવા એ આપના માટે ઘણા અગત્યના બની શકે છે. શિલ્પાબેન, આપને ખાસ કરીને છૂટાછેડાના લગતા કેસનો નિકાલ માટે એકાદ વર્ષ રાહ જોવી પડે તેવા સંજોગો પણ બની શકે છે, અને સાથે આપના બીજા લગ્ન બાબતે શું રહેશે તે પણ પૂછ્યું છે. બીજા લગ્ન બાબતે પણ આપ ખાસ કરીને 2015 પછી વિચારો તો એ વધુ યોગ્ય બની શકે છે. જો આપ બીજા લગ્ન માટે પણ આપને કુંડળીની અનુકૂળતા અને તે વખતમાં વર્તમાન ગ્રહોની પરિસ્થિતિને આધારે તે વખતે નિર્ણય લો એ વધુ ઈચ્છનીય બની શકે છે, પરંતુ હાલ પૂરતું આપ દરરોજ જે સવારે શંકર ભગવાનના મંદિરમાં મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા એ આપના માટે ઘણા ઈચ્છનીય બની શકે છે. મિત્રો, આપને કોઈ પણ પ્રકારના મૂંઝવણ અને પ્રશ્ન માટે જ્યોતિષીય માર્ગદર્શનની ઈચ્છા ધરાવતા હો તો આપ નીચે જણાવેલા સરનામા પર આપનો પ્રશ્ન અને કુંડળીની વિગત મોકલી આપશો. હવે આપણે જોઈએ સિંહ રાશિના જાતકોનું આજનું રાશિફળ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતીપૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે ઉશ્કેરાટ થોડો વધુ રહે તેવા સંજોગો બની શકે. નાની નાની બાબતમાં સ્વભાવમાં ગુસ્સો આવી જાય તેવા સંજોગો બની શકે, માટે ધીરજ રાખવી એ વધુ ઇચ્છનીય બની શકે છે. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કોઈ પણ પ્રકારનું મોટું કામ, સાહસિક કામ કે લાંબા ગાળાનું કામ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પણ જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે ધીરજ અને સંયમ રાખવો વધુ ઇચ્છનીય છે. આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી ખોટા ઉશ્કેરાટથી દૂર રહેવું અને ઉતાવળિયા નિર્ણય ન લેવાઈ જાય તેની પણ તકેદારી રાખવી એ વધુ ઇચ્છનીય બની શકે છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ પણ આજના દિવસે તેમને તેમના કામકાજમાં થોડી ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય છે. જે લોકોને મુસાફરીના યોગો હોય તેવા લોકોએ પણ આજે મુસાફરી દરમિયાન તકેદારી રાખવી, અને જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ પણ આજના દિવસે તેમનું વાહન થોડુંક નિર્ધારિત ગતિસીમા પર ચલાવવું વધુ ઇચ્છનીય છે. આંખના દર્દ, માથાના દર્દ, હાડકાના દર્દ કે જે લોકોને બ્લડ પ્રેશર છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઇચ્છનીય છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ તેમ જરૂરથી કહી શકાય. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમના નાના નાના કામકાજમાં સમય સારી રીતે વ્યતીત થઈ જાય તેવા સંજોગો બની શકે, થોડોક સમયનો દુરુપયોગ પણ થાય. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમને તેમના કામકાજમાં પોતાના અનુભવના આધારે નાનું સરખું જ કામ કરવું ઇચ્છનીય છે. જે લોકો રોજબરોજનું કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં થોડીક આળસ વૃત્તિ રહે, કામ પરાણે કરતા હોય તેવી લાગણી મનમાં ઉદભવે તેવા સંજોગો બની શકે છે. જે લોકો રાજકીય ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકોએ પણ આજના દિવસ દરમિયાન તેમના વાર્તાલાપ દરમિયાન થોડીક તકેદારી ચોકસાઈ રાખવી, આજે શબ્દ પ્રયોગ પર પણ ખાસ ધ્યાન આપવું વધુ ઇચ્છનીય બની શકે છે. જે લોકોને કફ, ગેસ, એસિડિટી, પિત્તને લગતી તકલીફ છે, વાયુને લગતી તકલીફ છે, સાંધાને દુખાવાને લગતી તકલીફ છે, સ્નાયુને દુખાવાને તકલીફ છે તેવા લોકોએ આજના દિવસે તેમના આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય બની શકે છે.
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન પોતાના ધાર્યા કામ વધુ થાય, મિલન મુલાકાત દરમિયાન કંઈક નવીન વાત જાણવા મળે તેવા સંજોગો બને, આજે અટકેલા કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરે તો તેમાં નવી દિશા દેખાય તેવા સંજોગો બની શકે છે। જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમણે પોતાના કામકાજમાં પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો તેમાં પણ લાભ થવાની સંભાવના રહેલી છે। રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના કામકાજ અંગે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય કે પોતાના અટકેલા કાર્ય પૂર્ણ કરવાની કોઈ કોશિશ કરે તો તેના માટે પણ કંઈક નવીન દિશા કે લાભ થાય એવા કંઈ વાત બને તેવા સંજોગો બની શકે છે। રોજબરોજના જે લોકો કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળે તેવા સંજોગો બને, પોતાના કામકાજને લગતી કંઈક નવીન જાણકારી મળે, નવી દિશા દેખાય તેવા સંજોગો પણ બની શકે છે। જે વિદ્યાર્થીને કંઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય તે વસ્તુ શીખવામાં જો આજે મહેનત કરે તો તેમાં આવડત અને અભિરૂચિ વધે તેવા સંજોગો પણ કહી શકાય। માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ પણ આજે શક્ય હોય એટલું ફિલ્ડ વર્ક કરવું કે માર્કેટિંગનું પ્લાનિંગ કરવું એ એમના માટે પણ હિતકારી થઈ શકે તેની પણ સંભાવનાઓ રહેલી છે। વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે થોડીક સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો ઇચ્છનીય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં ઉશ્કેરાટ વધુ રહે, નાની નાની બાબતમાં કંઈક ને કંઈક વાતનો રંજ વધુ રહે તેવા સંજોગો બની શકે છે। જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં ખાસ ધ્યાનપૂર્વક કામકાજ કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। કોઈની વાતમાં દોરવાઈ ન જવાય, ઉતાવળિયો નિર્ણય ન લેવા જાય તેનું ધ્યાન રાખવું અને શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું મોટું કામ કે સાહસિક કામ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં થોડી ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય છે। ધીરજથી કામકાજ કરવાની પણ ખાસ સલાહ આપવામાં આવે છે। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે કે ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં થોડીક ધીરજ રાખવી, કોઈ પણ કારણસર ઉતાવળિયા કામમાં કામ ન બગડે તેની તકેદારી રાખવી પણ ઇચ્છનીય બની શકે છે। જે લોકોને શરીરમાં હાડકાને દુખાવાની તકલીફ હોય, જે લોકોને બ્લડ પ્રેશરને લગતી તકલીફ હોય તેવા લોકોએ આજના દિવસે તેમના આરોગ્ય બાબતે થોડી તકેદારી રાખવી, જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ પણ આજના દિવસે તેમનું વાહન નિર્ધારિત ગતિસીમા પર ચલાવવાની ખાસ સલાહ આપવામાં આવે છે। હવે લઈએ આપણે એક નાનકડો વિરામ, વિરામ બાદ આપણે જોઈશું ધનરાશિથી મીન રાશિના જાતકોનું રાશિફળ અને વ્યાપાર ભવિષ્ય।